गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। आज ना अपना क्लास में आप सबनो स्वागत छे। आज आप करवा जा रहा है दाखला नंबर 6, स्वाध्याय 14.3 नो दाखला नंबर 6। હવે એમ જો જાય તો આ દાખલો એમ મોટો કરાય, પણ આટલો મોટો દાખલો કે જેમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક તમને ત્રણ વસ્તુ શોધવાનું હોય એવું નહીં બને, કારણ કે બહુ મોટો દાખલો બની જાય છે, બરાબર છે। હવે આપણે અહીંયા ભલે શોધીશું, બાકી એમ એક્ઝામમાં તમારે ગમે તે એક જ વસ્તુ શોધવાનું આવશે, અથવા વધારે વધારે બે બે પણ નથી આવતા એમ તો, પણ આપણે જોઈએ તો પ્રેક્ટિસ માટે મૂક્યા છે તો જોઈએ। પહેલા આપણે મધ્યસ્થ શોધીશું। સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરાય તો અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તો એનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો, બરાબર છે। તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધવું હોય તો એના માટે ટેબલ કેવી રીતે બનાવવાનું, તો ત્રણ ખાના પાડવાના, બરાબર છે, વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ, બરાબર છે, સતત વર્ગ જ છે। તો મધ્યસ્થ માટે સૌથી પહેલા વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ CF, બરાબર છે। આ રીતે આપણે વર્ગો પાડીએ છીએ, વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ CF, બરાબર, ધ્યાન આપજો। આવૃત્તિ એટલે આપણે F લખીએ છીએ। હવે 1 થી 4, 4 થી 7 આ વર્ગ લખી લઈએ આપણે, 10 થી 13, 13 થી 16 અને 16 થી 19 આ રીતના વર્ગો છે। અને આવૃત્તિ લખીએ તો 6, 30, 40, 16, 4 અને 4। સંચય આવૃત્તિ આપણે કેવી રીતે લખતા છે, તો પહેલી આપણે 2 થી લખીએ, પછી 6 વત્તા 30 એટલે 36, 36 વત્તા 40 એટલે 76, 76 વત્તા 16 કેટલા થાય છે, તો 6 ને 6 12 2, બધી પડી 1 ને 7 8 ને 9, 76 ને 12 16 92, એવું તો અલગથી કરી લેવાનું એટલે ભૂલ નહીં પડે, 92 વત્તા 4 96 અને 96 વત્તા 4 100। હવે આ બધાનો સરવાળો કરીએ, 4 ને 4 8 ને 6 14 ને 6 20 9 16, વધી પડી 2 ને 3 5 ને 4 9 ને 1 10, બરાબર છે। તો બંને સરખું થઈ ગયું, એન બરાબર પણ 100 જ આવ્યા એટલે આપણી ગણતરી બરાબર છે। ચાલો હવે આપણે કરીશું સંચય આવૃત્તિ વાળું ટેબલ બની ગયું, હવે સૌથી પહેલા આપણે શું કરીએ, એમ, બરાબર છે। તો એમ બરાબર એન ના છેદમાં 2 એટલે કે 100 છેદમાં 2 એટલે કે 50, બરાબર છે। હવે એન અપોન 2 જે આવ્યા એના પછીની પહેલી મોટી આવૃત્તિ કયા વર્ગમાં છે, તો 50 કે 50 થી મોટી, તો આ છે 76, બરાબર છે। તો આપણે આ જે વર્ગ છે એને બ્લોક કરી લો એટલે આપણને ખબર પડી ગઈ કે મધ્યસ્થ વર્ગ કયો છે, તો માટે મધ્યસ્થ વર્ગ બરાબર 7 થી 10, મધ્યસ્થ વર્ગ બરાબર 7 થી 10। હવે આની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે L, તો મધ્યસ્થ વર્ગની અધસીમા L બરાબર 7, બરાબર છે। હવે સંચય આવૃત્તિ તો કઈ હોય, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ CF કેટલી છે, 36। પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે F, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર કેટલા છે, 40, બરાબર છે। બીજો આપણને કયું માપ જોઈશે, H, વર્ગ લંબાઈ H કેટલી છે, 3, વર્ગ લંબાઈ H બરાબર 3 છે। હવે કોઈ બાકી છે, હવે એ જોવું હોય તો પહેલા આપણે સૂત્ર લખી લેવાનું એટલે ખ્યાલ આવી જાય કે M બરાબર L પ્લસ N upon 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, તો બધી માહિતી આવી ગઈ છે ને, બસ હવે કિંમત મૂકો, બરાબર છે।
तो L कितना छे? L छे 7 प्लस N अपन 2 कितना छे? बराबर छे N अपन 2 कितना छे? N अपन 2 बराबर 50 माइनस CF એટલે 36 છેદમાં F કેટલા છે? 40 ગુણ્યા H કેટલા છે? H એટલે વર્ગ નંબર 3 એટલે કે 7 પ્લસ 50 ઓછા 36 એટલે કેટલા થાય? 14 છેદમાં 40 ગુણ્યા 3 એટલે કે 7 પ્લસ જો 14 તાલી 42 42 છેદમાં 40 બરાબર છે હવે 42 ભાગ્યા 40 નહીં કરવાનું ભાગ્યા 4 કરો બરાબર છે 42 ભાગ્યા 4 કરો પછી 1 પોઈન્ટ વધારે આપણે કાપી લઈશું 4 એકો 4 0 2 હવે 1 શૂન્ય લેવું પડ્યું બરાબર છે એટલે અહીંયા 0 મૂકી દીધા પોઈન્ટ 4 5 20 બરાબર છે તો 10.5 આવ્યા અને 1 પોઈન્ટ આપણે કાપવાના બાકી રાખેલા એટલે 7 1.05 10.5 આવ્યા પણ 1 પોઈન્ટ બાકી હતા કાપવાના તો 1.05 આવ્યા એટલે કેટલા આવ્યા 8.05 આ શું આવ્યું આપણું મધ્યસ્થ આવી ગયું બરાબર છે હવે આ જ દાખલામાં આપણે બહુલક શોધવું છે બરાબર છે તો સૌથી પહેલા આપણે બહુલક શોધી રાખીએ તો બહુલક બરાબર છે તો બહુલક z માટે મધ્યક પણ પહેલા શોધો તો ચાલે અને પહેલા બહુલક શોધો તો પણ કંઈ વાંધો નહીં તો બહુલક z માટે આપણે શું કરીએ છીએ પહેલા તો સૂત્ર લખી દઈએ કે z બરાબર બહુલકનું સૂત્ર શું છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h બરાબર છે ચાલો હવે સૌથી પહેલા બધી માહિતી લખી લઈએ તો સૌથી પહેલા તો મહત્તમ આવૃત્તિ કેટલી છે મહત્તમ આવૃત્તિ બરાબર તો આ આખા વર્ગની મહત્તમ આવૃત્તિ કેટલી છે તો મહત્તમ આવૃત્તિ છે સૌથી મોટી આવૃત્તિ છે 40 40 તો એના પરથી આપણને બહુલકીય વર્ગ મળ્યો કે બહુલકીય વર્ગ બરાબર કેટલા મળ્યા 7 થી 10 એ જ વર્ગ મળ્યો આપણને બહુલકીય વર્ગ તો એનો પરથી આપણને l મળી ગયા l બરાબર 7 મળ્યા હવે આપણે શું નક્કી કરવું છે કે એની આગળના વર્ગથી ચાલુ કરવાનું 0 1 અને 2 અહીં આગળના વર્ગથી ચાલુ કરવાનું 0 1 અને 2 એટલે આપણને f0 f1 અને f2 મળી જશે બરાબર છે f0 બરાબર 30 f1 બરાબર 40 અને f2 બરાબર 16 અને આગળના દાખલામાં આપણે બધું અહીંયા લખેલું જ છે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે f0 બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે f1 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે 16 એટલે મેં ડિટેલ આમાં નથી લખી બરાબર છે આગલા દાખલાઓમાં જોઈ લેવું કારણ કે આ મોટો દાખલો છે ઓકે ચાલો f2 બરાબર 16 અને h એટલે વર્ગ લંબાઈ કેટલી છે આમાં 3 છે જ તો હવે બધી માહિતી મળી ગઈ હવે આ કિંમત અહીંયા મૂકી દો એ માટે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 તો l કેટલા છે 7 પ્લસ f1 કેટલા છે હવે ખાલી કિંમત જ મૂકવાની છે 40 માઇનસ 30 છેદમાં 2 40 માઇનસ 30 માઇનસ 16 ગુણ્યા h બરાબર કેટલા છે 3 તો જુઓ 7 પ્લસ 10 છેદમાં 40 2 80 જોજો 80 ઓછા 30 50 50 ઓછા 16 એટલે કેટલા થાય છે 34 તો 34 અને આ 3 તો છે બરાબર છે તો 7 પ્લસ હવે 17 2 34 અને 2 5 10 એટલે કે 15 ના છેદમાં 17 તો અહીંયા કેટલા આવે છે 7 પ્લસ 15 છેદમાં 17 આવ્યા 7 પ્લસ 15 છેદમાં 17 હવે 15 ભાગ્યા 17 કરો બરાબર છે 15 ભાગ્યા 17 તો ભાગની ચાલે તેનું શૂન્ય એટલે અહીં 0 પોઈન્ટ લેવું પડશે તો 17 7 119 બરાબર છે 10 માંથી 9 જાય તો 1 4 માંથી 1 જાય તો 3 0 હવે 31
सत्तर एक सत्तर सत्तर दू चौतीस बढ़ी जाए सत्तर एक सत्तर अग्यार सात जाए तो चार सत्तर अठा एक सौ छत्तीस बराबर सत्तर आठे चाल से भाग जो जो सत्तर अठा एक सौ छत्तीस ने सत्तर नवा एक सौ तेपन वधी जाए छे तो सत्तर अठा एक सौ ने छत्तीस दस मांडी छ जाए तो चार अहीं चार नहीं है तो चार मांडी तीन जाए तो एक जीरो जीरो सत्तर अठा एक सौ ने छत्तीस दस मांडी छ जाए तो चार जीरो जीरो बराबर छे हवे जीरो नीचे उतर उतारिए तो सत्तर दू चौतरीस सत्तर ताली कम सत्तर दू चौतरीस दस मारे चार जाए छो जीरो सत्तर ताली एकावन सत्तर सत्तर ताली एकावन એટલે 0.882 જેવું આવે છે એટલે કે 7 પ્લસ 0.882 એટલે કે 7.882 બરાબર 7.88 આવ્યા તો આ આપણો આવ્યો બહુલક 7.88 બહુલક આવ્યો કહેવાય બરાબર છે બહુલક z બરાબર આવે છે 7.88 ચાલો તો મધ્યસ્થ શોધાઈ ગયો હવે આમાં બહુલક શોધાઈ ગયો હવે આ જ માહિતીમાં આપણે મધ્યક શોધવાનો છે તો મધ્યક શોધવા માટે આપણી પાસે ત્રણ સૂત્ર છે બરાબર છે ત્રણ સૂત્રમાંથી કયું સૂત્ર વાપરવું તો જો આ દાખલાની રકમ જુઓ જેમાં નાની રકમ હોય ને વર્ગ અને આવૃત્તિ તો એમાં આપણે FIXI વાળું સૂત્ર ચાલે તો આમાં પેલી સીધી રીત ચાલી જાય એવું લાગે છે બરાબર છે તો સીધી રીત વાળું જે સૂત્ર છે એમાં ખાના કયા કયા આવે તો વર્ગ આવૃત્તિ મધ્યક હોય એટલે મધ્ય કિંમત XI હોય એટલે FIXI હોય તો આપણે મધ્યક નું હેડિંગ મારીએ અહીંયા કે મધ્યક x બાર માટે બરાબર છે તો ખાના કયા કયા પાડીએ વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત XI અને FIXI બરાબર છે તો આ રીતે કરી આપણે વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત XI અને FIXI આવૃત્તિ એટલે FI આપણે લખીએ છીએ વર્ગ કયા છે 1 થી 4 4 થી 7 7 થી 10 10 થી 13 13 થી 16 અને 16 થી 19 ચાલો આવૃત્તિ લખીએ તો 6 30 40 16 4 અને 4 બરાબર છે હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની તો આ બે નો સરવાળો ભાગ્યા બે જુઓ એક વત્તા ચાર ભાગ્યા બે એટલે પાંચ ભાગ્યા બે એટલે કેટલા આવે 2.5 2.5 આવ્યા ચાલો હવે બધી મધ્ય કિંમત કઈ શોધવાની જરૂર નથી આપણી વર્ગ લંબાઈ કેટલી છે એ હું એતા જાઉં તો વર્ગ લંબાઈ 3 છે બરાબર છે વર્ગ લંબાઈ h બરાબર આપણે 3 જોઈ છે આગળ તો 3 3 હું એતા જાઉં તો 2 ને 3 5 એટલે 5.5 5 ને 3 8 એટલે 8.5 આઠે ત્રણ અગિયાર એટલે 11.5 અગિયાર ને ત્રણ 14 એટલે 14.5 અને 14 ને 3 17.5 આ રીતે મધ્ય કિંમત બધાની મળી ગઈ હવે FIXI બરાબર છે આપણે અહીંયા પ્રત્યક્ષ રીતે એમ લખી દેવું જોઈએ કારણ કે આપણે પ્રત્યક્ષ રીતે કરીએ છીએ સીધી રીતે કરીએ છીએ FI અને XI નો ગુણાકાર તો 6 ગુણ્યા 2.5 તો 25 6 150 એટલે 15 આવશે બરાબર છે ચાલો 30 ગુણ્યા 5.5 બરાબર છે તો કેટલા આવશે તો 55 ગુણ્યા 3 કરીએ 3515 વધી પડી 1 3515 ને 100 165 આવશે બરાબર છે તો હા 165 આવશે 30 ગુણ્યા 5.5 કારણ કે 1 પોઈન્ટ કપાઈ જાય એટલે 30 નો શૂન્ય આવી જાય તો 165 8.5 ગુણ્યા 40 જો આ ગુણાકારમાં સમજ પડે ને 40 ગુણ્યા 8.5 એટલે 40 ગુણ્યા 85 છેદમાં 10 બરાબર છે તો આ ડિટેલમાં 4 5 20 16 માંથી પડી 2 4 8 32 ને 2 34 એટલે કેટલા આવ્યા 340 બરાબર છે ચાલ હવે આગળનો ગુણાકાર કરીએ 16 ગુણ્યા FIXI 16 ગુણ્યા 115 છેદમાં 10 બરાબર છે તો આ બેનો ગુણાકાર કરીએ અને પછી એક પોઈન્ટ કાપી લઈશું તો 115 ગુણ્યા 16 કરીએ અને એક જીરો કાપી લેશે 115 જીરો 6 5 30 શું વધી પડી 3 6 1 6 ને 3 9 6 1 6
तो शून्य नौ ने पांच चौदह चार वटी पड़ी एक एक ने एक बेने चौ आठ एक एक सौ ने चौ अठार सौ चालीस एक सौ पंद्रह गुणिया सोल એટલે 1840 તો 184 આવશે. આપણી કોઈ ભૂલ નથી પડતી. 115 ગુણ્યા 16 115 શૂન્ય 6 5 30 શૂન્ય વધી પડી 3 6 1 6 1 3 9 6 1 6 શૂન્ય 9 ને 5 4 4 વધી પડી 1 ને 2 ને 6 8 184 આવશે. ચાલો હવે 14.4 સોરી 14.5 ગુણ્યા चार छे तो 145 छेद में 10 गुणिया 4 बराबर छे. तो 4 5 આપણે 1 પોઈન્ટ કાપી લઈશું. 4 5 20 100 વધી પડી 2 4 4 16 ને 2 18 8 વધી પડી 4 1 4 ને 580 એટલે 58 આવશે. 1 પોઈન્ટ કાપી એટલે એટલે કેટલા આવ્યા 58. 17.5 ગુણિયા 4 કરવું પડે તો 175 ગુણિયા 4 છેદ માં 10 આપણે 1 મિનિટ કાપી લઈશું. 4 5 20 100 વધી પડી 2 चार सात अठावीस ने त्रीस शून्य नदी पड़ी तो चार एक चार तो सात सात सौ ले एक पॉइंट का पेड़ सित्ते राव से एफ आई एक्स आई अभी गया. हवे आपने सिग्मा एफ आई एक्स आई करिए अने सिग्मा एफ आई करी सुम बराबर से. तो सिग्मा एफ आई एक्स आई इतने के बद्दा एफ आई एक्स आई नो सर्वाधो तो केलो तो से पांच ने पांच दस ने आठ अठारह ने चार बावीस नो बे बड़ी पड़ी बे बे ने एक तो ने छह नौ ने चार तेर ને સાત વીસ ને એકવીસ ને પાંચ છવ્વીસ ને ચાર ત્રીસ ને ત્રણ તેત્રીસ નો ત્રણ વધી પડી ત્રણ ત્રણ ને એક ચાર ને ત્રણ સાત ને આઠ આઠસો ને બત્રીસ આવ્યા સિગ્મા એફ આઈ એક્સ આઈ. હવે સિગ્મા એફ આઈ કેટલા આવે છે તે જોઈએ બરાબર છે. સો હોવા જોઈએ ને. ચાર ને ચાર આઠ ને છ ચૌદ ને છ વીસ શૂન્ય વધી પડી બે ને ત્રણ પાંચ ને ચાર નવ ને એક દસ સો આવ્યા. તો જુઓ બરાબર કે આ સીધી રીત નાની રકમ હતી એટલે એકદમ ઈઝી લાગી આપણને. હવે મધ્યક x બાર બરાબર સિગ્મા f i x i છેદમાં સિગ્મા f i તો 832 છેદમાં 100 તો બે પોઈન્ટ આપી લઈએ એટલે 8.32 આવ્યા x બાર બરાબર. અહીં આપણે માહિતી લખી લેવી જોઈએ કે x બાર શોધવાનો છે सिग्मा एफ आई एक्स आई बराबर 832 પછી सिग्मा एफ आई बराबर 100 બરાબર છે. તો આ સીધી રીતે એકદમ ઈઝી થઈ ગયો દાખલો. તો માટે આમ માહિતીનો મધ્યસ્થ m બરાબર કેટલા આવે આપણો મધ્યસ્થ m બરાબર 8.05 બહુલક z બરાબર 7.88 અને x બાર બરાબર 8.32 તો મધ્યક. તો આ રીતે આ દાખલામાં આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ માહિતી શોધી. પરંતુ મેં આગળ કીધું તેમ કે કોઈ બી દિવસ પરીક્ષામાં આટલો મોટો દાખલો આવશે નહીં કે જેમાં આવી રીતે તમે ત્રણ વસ્તુ શોધવાનું થઈ જાય. પણ આ દાખલામાં હતું એટલે આપણે કરી નાખ્યું. દાખલો થોડો થોડો મોટો થઈ ગયો છે પણ બરાબર બધાને સમજ પડી ગઈ હશે બરાબર છે. તો હવે પછી આપણે મળીશું અને પછી આપણા આ ચેપ્ટરના છેલ્લો એક્ઝામ્પલ છે તો એ છેલ્લો એક્ઝામ્પલ કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.